એ અમારા મંડળનો ખર્ચ કાઢી અને તમામ રૂપિયા તોરણિયા ધામ ગૌશાળાની અંદર જાય છે મિત્રો. અને બીજા વર્તામાં કે જે આ મંડળનું હેન્ડલિંગ કરે, અમારા મંડળના મેન પ્રમુખ જે 35 જણાનું સંચાલન કરે, બધાને માર્ગદર્શન આપે અને બધાને એક સરખા રાખે. જોકે નાની ઉંમરમાં મોટું નામ, જેને ગૌ માતાનું બીડું ઝડપું હોય, એક ધર્મનું કાર્ય હાથમાં લીધું હોય, લગભગ ગુજરાતનો કોઈ એવો કલાકાર બાકી નહીં હોય કે અમારે પ્રમુખ સાહેબને ન ઓળખતા હોય. કારણ કે શું કામ કે એવા કામ છે, એટલે ખોટા વખાણ નથી કરતો. તમ તારે એની આઈડીમાં જોઈ જવું, જયદીપસિંહ ઓફિસર. તો એનું કારણ છે કે વાલા આવા ધર્મના કાર્ય કરે છે. તો યજ્ઞાન ભાવથી બધાય મિત્રો, અમારા મંડળના પ્રમુખ ભાઈ શ્રી જયદીપસિંહ જાડેજા, એને યજ્ઞાન જોરદાર તાળીઓથી વધાવી લો. મારો બાપુલ્યો ક્યાં જ્યાં પ્રમુખ સાહેબ છે, બાપુ ઊભા થાવ, મારા ગળાના આમ છે ઊભા થાવ, અને એમાં શિવશક્તિ ગ્રુપ છે. મારો બાપુલ્યો જોરદાર તાળીઓથી વધાવી લો. આજે એક આ સમયમાં એક ગૌ માતાની સેવા કરે છે. અને મિત્રો હકીકત ગૌ માતાનો તમને તો ખ્યાલ જ છે, આપણે જે 2 વર્ષ કોરોનાના કાઢ્યા છે, કેવું કોરોનામાં કાં એ 2 વર્ષ ગયા, રીંગણું તોડતા વાર લાગે, માણસને મરતા વાર ન લાગતી ભાઈ. હે ખુરશી ઉપર તો ખુરશી ઉપર ગોટો વળી ગયા હોય, બીડી હળકતી હોય ને ભાઈ ઓલાઈ ગયા હોય. અને એમાંથી તમે હું બિશાસી એટલે જાજો સમય જો નથી, એટલે એને આપણે ધ્યાનમાં રાખીને હાલવું. અને અત્યારે જે આપણા ઉપર કોરોનાનો જે રોગ આવ્યો હતો મિત્રો, એમ ગૌ માતા માટે અત્યારે બહુ આમ ખૂબ પરિસ્થિતિ નબળી છે. શું કામ કે આજે ગૌ માતા માટે પણ એવો એક રોગ આવ્યો છે. મારે ખાલી 5 મિનિટનો પ્રસંગ કેવો, જાજો સમય નથી લેવો. આમાં મારા વડીલો બેઠા છે, મારા માથાના તાજ બેઠા છે, મારી બહેનો માતાઓ બેઠા છે. કોઈની માન મર્યાદા ઉપર આજ ન આવે એવું જય નકળંગ નેજાધારી તોરણિયા ધામ. કે મિત્રો અમે ગૌ માતા માટે સુખામ મહેનત કરીશ. એક ગામડાની અંદર ગાયને ગરદણી ખૂબ મારતો હતો. જોયો મિત્રો, મારે તમને એક શબ્દ ભેળવા વગરની વાત કરવી અને સમજ્યા જેવા આ જરાક પ્રસંગ છે એટલે કહું, અને આ બધે નથી કહેતો. એક ગામડે ગાયને ગરદણી ખૂબ મારતો હતો. ગાય કકડે છે, ભાઈ અમને સુકામ મારે છે. એ વાલા અમને પાણી ન પાતો, તું નીંદ ન નાખતો ભાઈ, પણ તારા આંગણે મરી જવા દે. પણ એ ગરદણી સમજે ને મિત્રો, લાકડીએ લાકડીએ ગાયને મારે છે. ઓલી મૂંગી ગાય ઓલા માણા પાસે કરગરે છે, ભાઈ આજ અમને તું મારસ વાલા વિચારતો કે અમે અમારા દીકરાને ભૂખા રાખીને ભાઈ તારા સોરોને સોખા દૂધડા પાયા, આજ તું તારી માણસાઈ માંથી મટી ગયો. અને મિત્રો કંઈક ગાયો પ્લાસ્ટિક ખાય, પેપર ખાય અને મરી જાય. કંઈક ગાયો મિત્રો રાતોરાત કતલખાને કપાય. બાપ એ ગાયને મારીને કાઢી મૂકે, પણ એની ગાય એક કચરા પેટીનો ખૂણો હોય ત્યાં ઊભી ઊભી પ્લાસ્ટિક ખાય, પેપર ખાય અને પેટનો ખાડો બુરે. કાળા માથાના માનવી જોતા જાય, પણ એ રસ્તા પર કોઈ કવિ પસાર થાય અને કવિની કલ્પના કેવી ભરામણા મળતા બેઠા કરે. કવિ એટલું કીધું હતું કે માં જેથી નંદબાબાની ઘરે નવલખ દુસતા, તેથી તારા મૂલ કેવા હતા, અને આજ એક કચરા પેટીના ખૂણા પાએ ઉભા ઉભા આસુડા પાડવાનું કારણ. ત્યારે ગૌ માતાએ એટલો જવાબ આપ્યો તો કવિરાજ, એ વાલા ગુણ ગ્રા ભોખા કરે અવગુણ ભૂલી જાય, કાગા એ કહેવાય કે ઓલા મોટા મનના માનવી. આજ અમે ક્યાં જઈ બાપ, કોને કહી, કઈ દેશ લેવી દેશે દેશ નાળિયું, કઈ દેશ લેવી કારણા, એ તો રાણાની ગર રાણા, પણ અમારથી નથી તાતા પગ પાળા. આજ અમને બુઢાપા આવ્યો બાપ, અમે હાલવા જાય તો વાલા અમારથી પડાઈ જાય. એને આંગણે બાંધી તો ભલે બાંધી કવિરાજ, જગતના શોકમાં રેડિયાર મૂકવી નથી, અને રેડિયાર મૂકી તો ભલે મૂકી કવિરાજ, છેલ્લે અમને કસાઈ વાળે વેચવી નથી, અને કસાઈ વાળે વેચી તો ભલે વેચી કવિરાજ, અમારા ઉપર કરવત હકારવા નતા, અને કરવત હકાર્યા તો ભલે હકાર્યા કવિરાજ, અમારા નાના નાના ટુકડા કરવા નતા.
અને એ વાલા નાના નાના ટુકડા કર્યા તો ભલે કર્યા કવિરાજ, એટલે ત્રાજવે તોડવા નતા, અને ત્રાજવે તોડ્યા તો ભલે તોડ્યા કવિરાજ, એટલે ખરીદી અને ઘરે લાવવા નતા, અને ખરીદીને ઘરે લાવ્યો તો ભલે લાવ્યો કવિરાજ, એટલે સુલા ઉપર શેકવા નતા, અને એ વાલા સુલા ઉપર શેકા તો ભલે શેકા કવિરાજ, એટલે ભાણા પીરસવા નતા, અને ભાણા પીરસા તો ભલે પીરસા કવિરાજ, એને ઉદરમાં ઉતારવા નતા, અને ઉદરમાં ઉતાર્યા તો ભલે ઉતાર્યા કવિરાજ, તો એ અભાગ્યાને અમને માં કહેવા નહોતા. મિત્રો, આજે એક ગમવાતા માટે તમારી પાસે તમારો રામ રીજે અને તમારો રુધિયો માને તો આમાં દેવું, નકર હવાર સુધી આનંદ કરાવવાનો છે. જોકે આ નાના નાના બાળકો અમુક છે ને, આ આવ્યો ને તે મને કહેતા હતા, કારણ કે વધુ જો મને યુટ્યુબમાં ફેમસ કર્યો હોય તો બાળકોએ, હા નાના નાના છોકરાઓ ફૂલકાઓ, કારણ કે છોકરા નાના નાના છે ને ભાઈ, એ મને બહુ વાલા હકીકત, કારણ કે બાળક શ્રી ભગવાનનું રૂપ છે, નાના છોકરા ભગવાનનું રૂપ, પણ માપે હોય તો હો ભાઈ. હા નકર એક બેન સોહાત છોકરા બસમાં લઈને છીડ્યા કલિન્ડર ખીજાણો, એ કે બેન અડધા ઘેર રાખતા હોય તો, એ કે સાહેબ અડધા ઘેરે છે, એટલે આપણે જાજો સમય નથી લેવો. એનું કારણ છે કે આચ્યાન ઘણું બાકી છે, બોલવામાં હવાર પડી જાય તો રમશું ક્યારે, વાત એ હસીન ભાઈ, પથારી કરવામાં હવાર પડી જાય પછી હું ક્યારે, અને એમાંય સમજદાર વ્યક્તિ બધા બેઠા છે, એમાંય અમારું શિવશક્તિ ગ્રુપ, એને તો મારા લાખ લાખ પ્રણામ. મિત્રો, બહુ ધર્મના કાર્ય કરે છે એ ગ્રુપને એકદમ જોરદાર તાળીઓથી વધાવી લો મારો બાપલ્યો. એનું કારણ છે એવા કાર્ય છે, એટલે કારણ કે નામ હોય એનું હોય ને ભાઈ, હે નામ રહંતા ઠાકરા નાણાં નહીં રહંત, કીર્તિ ઉષા કોટડા હોય તો પાડાય નહીં પડંત, હે બાપ. નામ કોના હોય, દાતાર હોય સુરવીર હોય, હે ખીસડ ખાયાના નામ ન હોય, બાથરૂમમાં નાતા નાતા મરી જાય એ કોઈ દી હુરધન ન થાય, નાકમાંથી ગુંગો કાઢે અને ગોળી વાળ્યા વગર નીચે ન નાખે એ આમાં કઈ આપે, પણ તો 2022માં અમારા નવા નવા ફિલ્મ જે ટુકડા આવી રહ્યા, ભાઈ ભાઈ ગૌ માતાની વાત કરી 201 રૂપિયા આપે છે ગૌ માતાના ઘાસચારામાં, તો 2022માં અમારા નવા નવા જે કંઈ બનાવી છે અમે હાસ્યના ટુકડા એ આવી રહ્યા છે. તો અમારી ચેનલનું નામ છે નકળંગ સ્ટુડિયો, તો આપ એને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, લાઈક કરજો, જેથી કરી નવા વિડીયો સૌથી પહેલાં તમે જોઈ શકો. એટલું કહી મારા શબ્દને વિરામ આપું, બોલવામાં ભૂલચૂક થઈ ગઈ હોય તમારો ભાઈ તમારો દીકરો સમજી અને એ વાતો ઉપર માફી આપજો. જય માતાજી. એટલું કહી અને અમારે મિલનભાઈ કાકડિયાને વિનંતી કરું કે આવો મારો બાપલ્યો, બેન સગુણાને એવા લાડ લડાવો, એવા લાડ લડાવો કે બેન સગુણાને ઓછું ન લાગે. તો જય નકળંગ નેજાધારી તોરણિયા ધામ. હવે ભાઈ મિલનભાઈ કાકડિયા જોરદાર તાળીઓથી ઉદાવ્યો મારો બાપલ્યો, ભાઈ ભાઈ જીઓ. હાલો મિત્રો, જો મેં ગૌ માતાની વાત કરી તમને જરા પણ ગળે ઘૂંટડો ઉતરો હોય તો ગૌ માતાની એક જોડી આવે છે, તેને ફૂલ નહીં તો ફૂલની પાખડી નાખી અને જોડીને વધાવી લેજો, કોઈ પાસે છૂટા ના હોય તો પ્રેમથી પગે લાગી લેજો, એની મજાક ના ઉડાડતા, અને એની મજાક ઉડાડે એની આખી જિંદગી મજાક ઉડે. જોકે આમાં મજાક ઉડાડવું કોઈ છે જ નહીં, અરે કાંઈ નહીં તો કાંઈ નહીં, મારા વાળા નાખો નહીં તો કાંઈ નહીં, એને હાવ જોડી ન સમજતા, તોરણિયાના પીરનો નેજો સમજ્યો, અરે ખાલી કષ્ટ કરી લેહો ને બાપ તોય તમારું જીવન ધન્ય થઈ જાય, તો ફૂલ નહીં તો ફૂલની પાખડી નાખી જોડીને વધાવી લેજો. ભાઈ ભાઈ જે ગૌ માતાની વાત કરી છે તો ઘાસચારાની અંદર ગૌ માતાના ભાઈ 2100 રૂપિયા આવે છે, જોરદાર તાળીઓથી ઉધાવી લો મારો બાબલ્યો, ઘણું આપે મા ભગુતિ તોરણિયાનો પીર. મોટો માંડવડો પાવો એ ચીણી સાચો સાવરાવો માણારા
अरे सूरत शेरना सोना लईने लाडी तारे मोले आव्या, अरे कालू पूरना राजा पियू तमे मोड़ा के महाव्या। जो कहे आया बेन सगुना ने आज वस्त्र रूपी साड़ी ना दान देवा माई वाले जिना माटे गाओ जा रहे। अरे कोई आपे सोना दान, कोई आपे रूपा दान, कोई आपे अन्नदान, कोई आपे वस्त्रदान, अमे दई दीदा दिकरी जतना